गुड मॉर्निंग टू एवरीबडी. प्रीतेश सर वेलकम सी यू इन द वीडियो लेक्चर अगेन. गया वीडियो लेक्चर नी अंदर आपणे त्रणे त्रण फंक्शन कम्प्लीट करी चुक्या छीए, राइट. बन्ने रीत पूरी करी चुक्या छीए, कम्प्लीट द सेंटेन्स अने रिस्पोन्ड टू द सेंटेन्स. अने जेम मैं तमने गया वीडियो लेक्चर मां कह्युं तुं एम के आजे आपणे त्रीजी रीत ए आपणे समजवानी छे अने त्रीजी रीतनुं नाम छे आइडेंटिफाई द फंक्शन. અને એ પણ આપણને એમસીક્યુ માં જ આવે છે, બરોબર. પણ એને સમજતા પહેલા ફરી પાછો આપણે ત્રણેય ફંક્શન ને એક વખત રિવાઇઝ કરવા પડશે, બરોબર છે. કારણ કે એ તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શન છે, એ તો મિક્સ્ડ એક્સરસાઇઝ, મિક્સ્ડ જ આવે, બરોબર. એમાં કોઈ બી ફંક્શન આવી શકે. એટલે પહેલા આપણે જેટલા ફંક્શન શીખ્યા છીએ ત્રણે ત્રણ, એનું આપણે રિવાઇઝ કરી લઈએ. જો આપણે પાર્ટ એ, બરોબર, એ શરૂ કરેલો એમસીક્યુ નો પાર્ટ, ફંક્શન્સ શરૂ કરેલા એમાં, અને એમાં આપણે ત્રણ ફંક્શન એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, બરોબર. તો ત્રણે ત્રણ નું પહેલા રિવિઝન આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો પાસ્ટ હેબિટ. ત્રણ ફંક્શન આપણે શીખ્યા છીએ, તો એમાં એક એક ફંક્શન આપણે શીખ્યા, બરોબર. પછી એની કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ શીખ્યા. હવે આપણે એ ત્રણેય ફંક્શનને એક સાથે યાદ રાખવાના છે, એટલે આ રિવિઝનનો પાર્ટ લઈ અને પછી આપણે આઈડેન્ટિફાઈ ધ ફંક્શનને આપણે કમ્પ્લીટ કરીએ, બરોબર. એ આપણે એક્સરસાઇઝ લઈ. તો ત્રણેય ફંક્શનમાં પહેલું ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો પાસ્ટ હેબિટ. યાદ કરો તો એમનો યુઝ શું હતો, તો કે ભૂતકાળમાં કોઈ કાર્ય કરવા માટેની ટેવ, કે ભૂતકાળના કોઈ પણ સમય, બરોબર છે, કોઈ એક કામ, કોઈ એક કાર્ય કરવા માટે આપણે ટેવાયેલ હતા, બરોબર. કોઈ પણ વ્યક્તિ ટેવાયેલ હતા એવું કહેવું હોય તો આ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો પાસ્ટ હેબિટનો યુઝ થાય, બરોબર. બીજું, ભૂતકાળમાં કોઈ વસ્તુ કે કોઈ બાબતનું અસ્તિત્વ રહેલું હતું તેવું કહેવા માટે, તે કહેવા માટે પણ આ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા પાસ્ટ હેબિટનો યુઝ થાય. આ બંનેના, બંને યુઝના જે એક્ઝામ્પલ બને છે, એ એક્ઝામ્પલ હું આજે મોઢે ફરી પાછો બોલીશ એટલે રિવાઇઝ થાય. બે સ્ટ્રક્ચર આપણે શીખ્યા એમાં. સ્ટ્રક્ચર નંબર વન, જે મહત્વનું સ્ટ્રક્ચર, એમાં આપણે શીખ્યા કે ભાઈ સબ્જેક્ટ, પછી યુઝડ ટુ અને પ્લસ વર્બ વન, બરાબર. આ આપણે સ્ટ્રક્ચર શીખ્યા છીએ. અને આ મોસ્ટ આઈએમપી સ્ટ્રક્ચર કહેવાશે, બરાબર. મોસ્ટ ઓફ આ જ સ્ટ્રક્ચર પૂછાય છે, રાઈટ. તો યુઝડ ટુ અને પ્લસ વન. બીજું કે આ ઇલેવન્થ ના ફંક્શન કયો કે ટ્વેલ્થ ના, વન ઓફ ધ સેમ થિંગ જ થયું, બરાબર છે. મેં કહ્યું તું એની પહેલા પણ કે ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં થોડાક ફંક્શન અને થોડાક ફરી પાછા ટ્વેલ્થમાં ફંક્શન, બરાબર. એ બંને ભેગા કરો અને પછી ટ્વેલ્થ બોર્ડના એક્ઝામમાં પૂછાતા હોય છે, બરાબર. એટલે આ અત્યારે તમે જે કંઈ પણ લખો છો એ બહુ મોસ્ટ ટાઈમ પીછે અને વ્યવસ્થિત રીતે તમે તમારા ફેરબુકની અંદર ઉતારજો. તો પહેલા ફંક્શનનું સ્ટ્રક્ચર યુઝડ ટુ પ્લસ વી વન. બે, મેં એના યુઝ કીધા, ભૂતકાળમાં કોઈ કાર્ય કરવા માટેની ટેવ અથવા ભૂતકાળમાં કોઈ વસ્તુ કે બાબતનું અસ્તિત્વ રહેલું હતું તેમ કહેવા માટે. તો પહેલું જે આપણો યુઝ છે ભૂતકાળ માટે, એ માટેનું એક એક્ઝામ્પલ આનું હું આપું તો કે વેન આઈ વોઝ ઇન ટેન્થ અથવા વેન આઈ વોઝ ઇન ફિફ્થ આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ, કે હું ક્રિકેટ રમતો. એમ તમે કહી શકો કે વેન આઈ વોઝ ઇન ટેન્થ, કે હવે તો ઇલેવન્થમાં છે એટલે જ્યારે હું દસમામાં હતો ત્યારે, કે હતી ત્યારે, આઈ યુઝડ ટુ રીડ અપ ટુ મિડનાઇટ, કે મધ્યરાત્રિ સુધી હું તો વાંચતી, કે હું તો વાંચતો, આવું તમે કહી શકો, બરાબર. કે આવી ભૂતકાળની ટેવ હતી. બીજું અહીંયા લખ્યું છે કે ભૂતકાળમાં કોઈ વસ્તુ કે બાબતનું અસ્તિત્વ હતું તેમ કહેવા માટે પણ આ રીતે યુઝ ટુ આવે. હવે માનો કે આપણે કોઈ એક જગ્યાએ ગયા કે ત્યાં આપણે એમ કહીએ કે ભાઈ અહીં તો છે ને પહેલા તો એક મોટું એવું એક મંદિર હતું, ચલો, બરાબર છે, અથવા તો કોઈ નાનું એવું મંદિર હતું, બરાબર છે, અને અત્યારે બહુ વિશાળ મંદિર બની ચૂક્યું છે, ચલો એવું. તો આપણે એમ કહી શકીએ કે પહેલા તો અહીંયા નાનું મંદિર હતું પણ પછી બનાવીને મોટું મંદિર બનાવ્યું. તો ધેર યુઝ ટુ બી અ સ્મોલ ટેમ્પલ હિયર,
કે અહીંયા તો એક નાનું એવું મંદિર હતું પહેલા તો, બરોબર, ભૂતકાળમાં. એટલે ધેર યુઝ ટુ બી અ સ્મોલ ટેમ્પલ હિયર, કે અહીંયા એક નાનું એવું મંદિર હતું પહેલા, આ રીતે હતું, પણ હવે અત્યારે મોટું મંદિર છે. તો આવી રીતે આપણે કહી શકીએ કે આવું અસ્તિત્વ રહેલું હતું. બીજું, માનો કે આ સ્ટ્રક્ચરમાં થોડુંક ડિફિકલ્ટ જો એને મૂકવું હોય, થોડુંક ટ્વિસ્ટ કરવું હોય, તો બીજું સ્ટ્રક્ચર એ મૂકી શકે, જેમ કે સબ્જેક્ટ પ્લસ ટુ બી. એટલે ભૂતકાળનો જ ઉપયોગ છે આપણે તો, એટલે ટુ બી ના રૂપ કયા આવે, વોઝ અથવા વેર, અને યુઝ ટુ કા આ ટોપિક મૂકી શકે, અથવા સબ્જેક્ટ પછી ગેટ. આપણે તો ભૂતકાળનો ટોપિક છે એટલે ગોટ આવશે, બરોબર, અને યુઝ ટુ પછી સબ્જેક્ટ પ્લસ બીકમ. એટલે આપણે ભૂતકાળનો ટોપિક છે એટલે બીકેમ ગણવાનું, વોઝ વેર ગોટ અને બીકેમ અને યુઝ ટુ જો આવે તો. તો ત્યાં અહીંયા જે વર્બ વન છે એને બદલે હવે શું આવી જાય, તો કે વર્બ આઈ એન જી વાળું રૂપ આવે. યાને હું હમણાં બોલ્યો કે તમે દસમા ધોરણની અંદર અપ ટુ મિડનાઇટ મધ્યરાત્રિ સુધી વાંચવા ટેવાયેલ હતા, આવું મારે તમારા માટે યુઝ ટુ નો ટોપિકનો યુઝ કરીને જે હું બોલ્યો છું એને બદલે ટુ બી યુઝ ટુ નો ટોપિકનો યુઝ કરીને જો મારે બોલવું હોય તો હું એમ કહી શકું કે ઇન ટેન્થ યુ વેર યુઝડ ટુ રીડિંગ. તો ત્યાં શું કરવું પડે, રીડિંગ કરવું પડશે, બરોબર, કે યુ વેર યુઝડ ટુ રીડિંગ અપ ટુ મિડનાઇટ. અથવા પહેલો ટુ બી યુઝ ટુ નો બદલે જો તમારે ગેટ યુઝ ટુ નો ઉપયોગ કરવો હોય, એટલે ગેટને બદલે ગોટ ભૂતકાળ, તો યુ ગોટ યુઝડ ટુ રીડિંગ અપ ટુ મિડનાઇટ, તો આમ કરવું પડશે. અને ત્રીજું, તો ત્રીજું બીકમને બદલે તમારે ભૂતકાળ એટલે બીકેમ જ આવશે, રાઈટ. તો શું બોલું હું, યુ બીકેમ યુઝડ ટુ રીડિંગ અપ ટુ મિડનાઇટ, બરોબર, કે દસમા ધોરણમાં તમે મધ્યરાત્રિ સુધી વાંચવા ટેવાયેલ હતા. જો યુઝ ટુ નો ઉપયોગ કરો તો વી વન આવે, ટુ બી યુઝ ટુ અને સોરી ટુ બી વોઝ વેર અને યુઝ ટુ નો યુઝ કરો, ગેટ યુઝ ટુ એટલે કે ગોટ યુઝ ટુ નો ઉપયોગ કરો, કે બીકમ યુઝ ટુ એટલે બીકેમ યુઝ ટુ નો ઉપયોગ કરો, તો વર્બ નું શું થાય, આઈ એન જી વાળું રૂપ આવે. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ સ્ટ્રક્ચર્સ, બરાબર, કે આ બે સ્ટ્રક્ચરમાં આ તફાવત છે કે અહીંયા આઈ એન જી વાળું રૂપ આવી જાય છે, બરાબર. તો આ આટલું આપણે શીખાતા, હકીકતમાં આ ત્રણેય ટોપિક છે, ટુ બી યુઝ ટુ, ગેટ યુઝ ટુ ને બીકમ યુઝ ટુ, ઈ વર્તમાનની ટેવ દર્શાવવા આવી શકે, ભૂતકાળની ટેવ દર્શાવવા અને ભવિષ્યની ટેવ દર્શાવવા પણ. પણ આપણો ટોપિક અહીંયા કયો છે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ, એટલે આપણે ઓનલી ભૂતકાળની ટેવ જ લીધેલી છે, ત્યારે પણ લીધી હતી આજ ભૂતકાળની જ ટેવ, અને અત્યારે પણ મેં તમને ભૂતકાળની જ ટેવ સમજાવેલી છે. ઓકે, આ પહેલો ટોપિક. નાવ નેક્સ્ટ, બીજો ટોપિકનું, બીજા ટોપિકનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ અથવા પ્રેફરન્સ, જેને આપણે શું કહીએ, પસંદગી, બરોબર. તો એનો યુઝ શું હતો, એનો યુઝ તો કે કોઈ પણ કાર્ય કે બાબત માટેની વધુ પસંદગી દર્શાવવા માટે એક્સપ્રેસિંગ ચોઇસ કે પ્રેફરન્સનો યુઝ થાય છે. એમાં પણ આપણે બે સ્ટ્રક્ચર સમજ્યા હતા, ફરી પાછું રિવાઇઝ કરીએ તો સ્ટ્રક્ચર નંબર વન એમાં શું હતું, તો કે સબ્જેક્ટ પછી વુડ રાધર, બરાબર, વુડ પસંદગી બતાવે, રાધર વધુ ચોક્કસતા બતાવે, એટલે વધુ પસંદગી એમ કહેવા માટે. પછી વર્બ વન, પછી ઓબ્જેક્ટ જે પહેલો વિકલ્પ રહેશે, ધેન અને પછી ઓબ્જેક્ટ જે બીજો વિકલ્પ રહેશે. એટલે આનો કહેવાનો મતલબ શું, કે આ જે બીજો વિકલ્પ છે એના કરતા આ પહેલો વિકલ્પ છે એ ક્રિયા કરવી વધુ પસંદ છે આ સબ્જેક્ટને, બરાબર, એટલે કે આ કરતાને. તો આ સ્ટ્રક્ચર નંબર વન, બરાબર. હવે આપણે સમજીએ એ સ્ટ્રક્ચર નંબર ટુ. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ સ્ટ્રક્ચર, યુ કેન ઓલ્સો નો ધીસ. ઓકે, તમને એ પણ જાણવા મળશે, જાણી શકશો જો કે બે વચ્ચેનો તફાવત શું છે. સબ્જેક્ટ પછી વુડ રાધર, ઓકે, પછી વર્બ વન જે પહેલો વિકલ્પ રહેશે, એટલે હવે ક્રિયા બે છે, બે ક્રિયા એની વચ્ચે કઈ ક્રિયા વધુ પસંદ, એ પહેલો વિકલ્પ હોય એ જ વધુ પસંદ હોય છે. પછી ડેશ 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 ધેન અને પછી વર્બ વન, યાને આનો અર્થ શું થયો,
કે આ જે બીજો વિકલ્પ છે, જે બીજી આ ક્રિયા છે, આના કરતા આ પહેલી જે આ ક્રિયા છે એ કરવી વધુ પસંદ છે. બરોબર, આવો આનો અર્થ થાય. હવે મૌલિકતાથી આપણે જો મોઢે હું બે એક એક્ઝામ્પલ આના બોલું તો આઈ વુડ રાધર ઇટ વેજ ધેન નોન વેજ. કે ભાઈ હું તો છે ને નોન વેજ કરતા તો વેજ જ ખાવાનું પસંદ કરીશ અથવા પસંદ કરું છું. બરોબર, વધુ પસંદ છે, રાઈટ? નોન વેજ તો આપણે ખાતા જ નથી, બરોબર છે, રાઈટ? એટલે આપણે તો પ્યોર વેજીટેરિયન છીએ, બરોબર, વૈષ્ણવ, બરોબર છે, એટલે એ તો વાત જ ના આવે. પણ ટૂંકમાં આવું આપણું વાક્ય કે ભાઈ નોન વેજ કરતા વેજ ખાવું વધુ પસંદ છે. બરોબર, બીજું બીજું સ્ટ્રક્ચર પ્રમાણે જો મારે કહેવું હોય તો કે આઈ વુડ રાધર ઇટ પિઝા અથવા ઇટ દાબેલી ધેન આઈ વુડ રાધર ઇટ પિઝા અથવા દાબેલી ધેન ડ્રિંક કોફી કે ડ્રિંક ટી. કે જે ચા પીવું કોફી પીવું એના કરતા મને તો અત્યારે દાબેલી ખાવી કે પિઝા ખાવા વધુ પસંદ છે. હું એ લખતા ભૂલી ગયો છું, પણ હું તમને એક વસ્તુ આપણે ઓર શીખાતા અહીંયા લખતા ભૂલી ગયો. આ એક્ઝામ્પલ હું બોલતો હતો એટલે યાદ આવી ગયું ફરી પાછું કે આપણે એ પણ લખ્યું હતું કે ભાઈ ધેનને બદલે THAN ધેનને બદલે ઇનસ્ટેડ ઓફ. બરોબર, ઇનસ્ટેડ ઓફ શબ્દનો યુઝ પણ થાય, બરોબર છે, અને ઇનસ્ટેડ ઓફ શબ્દનો ઉપયોગ થાય તો ઓફ છે, ઓફ ઓફ આવતું હોવાને કારણે ઓફ પછી શું આવે તો કે ING આવે છે, જે આપણે ઓલરેડી શીખેલા છીએ, રાઈટ? એટલે જો હમણાં લાસ્ટ વાળું જે સેન્ટેન્સ હું બોલ્યો છું એમાં આપણે ધેનને બદલે જો ઇનસ્ટેડ ઓફનો યુઝ કરીએ તો ING થઈ જશે. કઈ રીતે? કે આઈ વુડ રાધર ઇટ દાબેલી ઇનસ્ટેડ ઓફ ડ્રિંકિંગ ટી. બરોબર, તો આમ થશે કે ચા પીવાને બદલે હું તો દાબેલી ખાવાનું વધુ પસંદ કરીશ. બરોબર, એટલે ધેન THAN ધેનને બદલે ઇનસ્ટેડ ઓફ શબ્દનો યુઝ થતો હોય છે. બરોબર, ને બદલે કહેવા માટે. હવે ત્રીજો ટોપિક એ છે ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ અથવા કાઉન્સેલ, સૂચન, બરોબર, અથવા સલાહ. તો કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ સલાહ કે સૂચન કરવા માટે આ ટોપિકનો ઉપયોગ થાય, આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે માણસ સલાહ છે એ બંને દઈ શકે, અફર્મેટિવ અને નેગેટિવ બે સેન્ટેન્સ બની શકે છે. યાને કે તમે કોકને સારી એ રીતે પણ કહી શકો કે ભાઈ સલાહ તો ઓલવેઝ સારી જ આપવાની છે, પણ તમે એમ કહી શકો તમારે આમ કરવું જોઈએ, અને તમે એમ પણ કહી શકો કે તમારે આમ કરવું ન જોઈએ. બરાબર, બે સલાહ આપી શકાય છે. તો એમાં આપણે બંને વાક્ય રચના એક સાથે લખી હતી પહેલાય, અત્યારે પણ મેં એ જ રીતે લખી છે. જો કે સબ્જેક્ટ પછી શુડ નોટ અને વર્બ વન, એટલે પહેલો શબ્દ કયો થયો સલાહ આપવા તો કે શુડ. બરાબર, જો નકાર હોય તો નોટ આવે, બાકી ના. સબ્જેક્ટ પછી ઓટ ટુ, ની વચ્ચે નોટ અને વર્બ વન, એટલે બીજો શબ્દ ઓટ ટુ થયો અને નકાર હશે તો નોટ આવશે. અને ત્રીજો શબ્દ સબ્જેક્ટ પછી હેડ બેટર અને નોટ. બરાબર, જો નકાર હશે તો નોટ આવશે, અને ત્રણેયમાં વર્બ નંબર વન. હવે આગળ આપણે વધીએ તો ત્રણેય શુડ નોટ, ought not to અને had better not ની સાથે verb બન. બરાબર, તો આનું આપણે જો એક્ઝામ્પલ આપણે લઈએ તો ભાઈ હું તમને એમ કહે અને મારે અપાતી હોય એવી જ સલાહ અપાય, મેં તમને આની પહેલાના લેક્ચરમાં કહ્યું હતું, રાઈટ, કે યુ શુડ રીડ એટ લીસ્ટ 5 hours ડેઇલી, કે દરરોજ 5 કલાક તો વાંચવું જ જોઈએ. બરાબર છે, એટ લીસ્ટ કહું છું, ઓછામાં જો. પછી બીજું નકારાત્મક લેવું હોય તો યુ ઓટ નોટ ટુ સ્મોક. બરાબર, તમારે સ્મોક ના કરવું જોઈએ. You ought not to eat junk food. કે આવા જંક ફૂડ બહાર મળતા હોય, બરોબર છે, તો એ તમારે ખાવા ન જોઈએ. બરાબર, ત્રીજું ભાઈ જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો યુ હેડ બેટર ટોક ટુ યોર એલ્ડર્સ, કે તમારે તમારા વડીલો સાથે વાત કરવી જોઈએ. યુ હેડ બેટર ટોક ટુ યોર આઈડિયલ પર્સન્સ, કે તમારા આદર્શ વ્યક્તિઓ હોય, બરાબર છે, તો એમની સાથે, તમારા ટીચર્સ હોય તો એમની સાથે તમારે વાત કરવી જોઈએ, રાઈટ?
તો આ ત્રણેય ફંક્શનનો આપણે રિવાઇઝ કમ્પ્લીટ કર્યું, બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરવાનું શું, તો કે ત્રીજી જે રીત છે એ, અને ત્રીજી રીત એ સાવ ઇઝી રીત છે, બરાબર, આરામથી તમામને આવડી જાય એ રીતનાની છે. એટલે આ એક રિવાઇઝેય થયું અને ત્રીજી રીત છે તો એ આપણે કમ્પ્લીટ કરશું. જો આઈડેન્ટિફાય ધ ફંક્શન, એમસીક્યુ પાર્ટ વન, ખાલી ઓળખવાનું કે આ કયું ફંક્શન છે, જે વાક્ય આપ્યું છે એ વાક્ય ઉપરથી તમારે ફંક્શન ઓળખવાનું છે. એટલે સો સિમ્પલ વસ્તુ છે, બરોબર. આઈ વુડ રાધર અટેન્ડ ઇંગ્લિશ ક્લાસીસ. હવે ખાલી આ લેંગ્વેજ ફંક્શન જે છે એ ફંક્શનની અંદર ટોપિક કયો છે, ખાલી એટલું જોવાનો થાય તમારે, એટલે તમને આરામથી આવડી જાય, બરોબર. આઈ વુડ રાધર આવ્યું એટલે તમને ઇઝીલી ખબર પડી જાય કે આ કયો ટોપિક છે. ઓફરિંગ સજેશન છે, તો કે નહીં. સજેશનમાં તો શુડ, ઓટ ટુ ને હેડ બેટર આવે. પાસ્ટ હેબિટ છે, તો કે નહીં. પાસ્ટ હેબિટમાં તો યુઝ ટુ, ટુ બી યુઝ ટુ, ગોટ યુઝ ટુ, કે બીકેમ યુઝ ટુ, આવું આવે. એક્સપ્રેસિંગ ચોઈસ, તો કે યસ. વુડ રાધર વાળો પોઈન્ટ એટલે શું થયું, તો કે એક્સપ્રેસિંગ ચોઈસ, રાઈટ. તો આને આપણે ટિક માર્ક કરી લઈએ, બરોબર છે. અને છેલ્લું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આવતું નથી. હા, આમાં ચારેય વાંચી તો લેવાનું જ, બરોબર છે, પછી જ ટિક માર્ક કરવાનું. ઓકે, ડિસ્ક્રાઇબિંગ પર્સન આપણે ચાલ્યું નથી ને અત્યારે આવતું નથી, બે વસ્તુ ભેગી, બરોબર. યુ હેડ બેટર અવોઇડ સ્વીટ્સ. ભાઈ, ડાયાબિટીસના પેશન્ટ્સ હોય એને તો ખાસ કરીને હોય, અને બહુ વધારે પડતી સ્વીટ્સ ખવાય નહીં, રાઈટ. એટલે સારું જો તમે ભાઈ સ્વીટ્સ અવોઇડ કરો, તો બરોબર, મીઠાઈઓને ટાળો તો સારું. હવે આ યુ હેડ બેટર આવું છે, બરોબર, તો તમને આના ઉપરથી ખ્યાલ આવી જાય કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તો આપણે ચાલ્યું જ નથી. શોવિંગ રિઝલ્ટ છે, શોવિંગ રિઝલ્ટ, રિઝલ્ટ વાળો ટોપિક તો ચાલ્યો જ નથી. આ ઓફરિંગ એડવાઇસ છે કે હેબિચ્યુઅલ, હેબિચ્યુઅલ પાસ્ટ છે, તો ભૂતકાળની ટેવ છે કે ઓફરિંગ એડવાઇસ છે, સલાહ છે, તો કે હેડ બેટર એટલે શું થયું, તો કે એડવાઇઝ, એટલે આ આવશે સી, બરોબર, આરામથી આવડી જાય. ત્રીજું, I was used to running faster. જોજો, I was used to છે, was used to, યાને to be used to અને ing, બરાબર છે, એ સ્ટ્રક્ચર આવ્યું. I was used to running fast in my childhood, કે મારા બચપનમાં હું અતિ ફાસ્ટ દોડવા માટે ટેવાયેલ હતો, બરાબર છે, આવું કહેવાનું મતલબ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ટોપિક જ નથી ચાલ્યો આપણે. ગિવિંગ કાઉન્સલ, યાને સલાહ આપવી, કાઉન્સલ એટલે એ પણ આ શું બતાવે છે, તો કે નહીં. શુડ, ઓટ ટુ અને હેડ બેટર હોય તો આવે. ચોઈસ, ચોઈસ ખાલી આવે એટલે વુડ રાધર, બરોબર છે, ચોઈસની વાત આવે, વુડ રાધર, વુડ લાઈક, બરોબર, આવો તો એ પણ નથી, કારણ કે આમાં તો વોઝ યુઝ ટુ છે, એટલે એનો અર્થ શું થયો કે એ શું છે, ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, બરોબર. અને ચોથું છેલ્લું, કારણ કે આપમાં ઇઝીલી આવડી જાય, રિવાઇઝ કરી દીધું એટલે જ મેં તમને, અને આરામથી આવડી જાય, બરોબર, આમાં કોઈ વધારે આમ એક્સ્ટ્રા પ્રેક્ટિસની જરૂર નથી, કારણ કે આમ તો કમ્પ્લીટ ને રિસ્પોન્સ શીખો એટલે તરત જ આવડી જાય. પણ તમને અત્યાર સુધી આ રીત ખબર નહોતી કે આ રીતે પૂછાય, એટલે આપણે લેવું જરૂરી હતું, બરોબર છે, કારણ કે આપણે આઈડેન્ટિફાય ધ ફંક્શન લીધું જ નહોતું. એટલે હવે તમને ખ્યાલ આવી જ જશે આરામથી કે આઈડેન્ટિફાય ફંક્શન એટલે એમને આવડી જાય. She would rather be absent than fall down flat in front of the whole house. ભાઈ જો, ઘણાય માનો કે ઘણા સ્ટુડન્ટ એવા હોય કે બહુ શાય હોય, શરમાળ હોય, અને માનો કે કોઈ પ્રોજેક્ટ છે કે કાંઈ ગ્રુપ ડિસ્કશન છે કે કોઈ પ્રેઝન્ટેશન રજૂ કરવાનું છે કે આવો કોઈ પ્રોગ્રામ હોય સ્કૂલની અંદર, તો ભાઈ એને ડર લાગતો હોય, બરાબર છે, અને એને ડર લાગતો હોય કે બધાની વચ્ચે મારી જે ઇમેજ છે એ ડાઉન જશે, બરાબર, એને ફોલ ડાઉન ફ્લેટ કહેવાય, રાઈટ, કે બધાની વચ્ચે આપણે ટૂંકમાં મોઢું પડી જવું, રાઈટ, કે એવું બધું થાય તો ઇજ્જત જાય, એમ બધા વિચારતા હોય, તો આવું બધું થાય માનો કે ઇન ફ્રન્ટ ઓફ, એના કરતા કે શી વુડ રાધર બી એબ્સન્ટ, કે એના કરતા તો હું ગેરહાજર રહેવાનું વધુ પસંદ કરી. તો આ ટોપિક શું છે, પ્રેફરન્સ છે, પસંદગી છે, ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ છે, એક્સપ્રેસિંગ ચોઈસ છે, કે બોથ એ એન્ડ સી. હવે જો ઘણા શું કરે, પ્રેફરન્સ એ ઓપ્શન છે, એટલે એ ઓપ્શન જોઈને શું કરે, હાલો એ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન, રાઈટ, કે એ સાચું છે. હવે એમ જોઈને તમે ટીક કરી નાખો કે એ સાચું છે, બરાબર, આગળ જોઉં તો અહીંયા સી છે એક્સપ્રેસિંગ ચોઈસ, તો આ એક્સપ્રેસિંગ ચોઈસ સાચું છે, અને એમ જો એટલે ડી સાચું છે, પણ તમે વાંચ્યું જ ન હોય તો
ત્યાં સુધી વાંચવા પહોંચો જ નહીં તો એ ટીક કરાવો એટલે રોંગ થઈ જશે. એટલે એટલે જ હું કહું છું કે ચારેય ઓપ્શન તમારે વાંચવાના જ, ચારેય વાંચો પછી જ ટીક માર્ક કરો, રાઈટ? એટલે આમાં શું આવશે આન્સર? ડી ઓપ્શન આવશે, કારણ કે એ પણ સાચું, સી પણ સાચું અને એટલે ડી સાચું, બરોબર છે? બી આવતું નથી, રાઈટ? તો ટેક અ સ્ક્રીનશોટ ફર્સ્ટ, બરોબર, અને રાઇટ ઇટ ડાઉન નીટલી ઇન યોર નોટબુક, બરોબર. ઘણાએ મને મેસેજ પણ મોકલ્યા છે, નોટબુકના પણ ફોટા પાડીને મોકલ્યા છે, મસ્ત લખે છે બધા, સરસ રીતે બધું વ્યવસ્થિત ઉતારે છે, બહુ સારી વાત છે, રાઈટ? આ આપણે ત્રણ ફંક્શન અત્યારે રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવું આપણે સ્ટાર્ટ કરશું, બરોબર છે, રાઈટ? ટેક્સ્ટબુક, ગ્રામર અને કમ્પોઝિશન. તો ગ્રામર પાર્ટ આપણે સ્ટાર્ટ કર્યો હતો, એ ગ્રામર પાર્ટ લીધો, હવે કંઈક અલગ પાર્ટ આપણે સ્ટાર્ટ કરશું, બરોબર છે? હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.